નમસ્કાર હું ડૉક્ટર કેવલ અંધારિયા આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી એમ એન કે દલાલ એજ્યુકેશન કોલેજ ફોર વિમેન અમદાવાદ મિત્રો આજે આપણે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ વિશે વાત કરવાના છીએ આઈઆઈટીએ હંમેશા એ પ્રયત્ન કર્યો છે કે જ્યારે પણ સંલગ્ન કોલેજના તાલીમાર્થીઓ કોઈ પ્રાયોગિક કાર્ય માં જોડાય એ પહેલાં તેમને તે પ્રાયોગિક કાર્ય વિશે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી પ્રાપ્ત થઈ જાય અને તે કડીનો જ આ આગળનો મણકો છે એવું આપણે કહી શકીએ સેમેસ્ટર ફોરના તાલીમાર્થી ભાઈઓ બહેનો હવે ટૂંક સમયમાં જ બ્લોક ટીચિંગ અને ઇન્ટર્નશીપમાં જવાના છે આ સંજોગોમાં તેમણે લોક ટીચિંગના અંતે એકમ કસોટીઓ લેવાની થશે હવે આ એકમ કસોટીઓ વૈજ્ઞાનિક ઢબે લઈ શકાય તે માટે બ્લુ પ્રિન્ટને સમજવી આવશ્યક છે આમ તો શિક્ષણ પ્રક્રિયા છે એ હેતુલક્ષી પ્રક્રિયા કહેવાય છે શિક્ષણમાં કોઈ પણ કાર્ય વિના હેતુ થતું નથી તો શિક્ષણ પ્રક્રિયાની અસરકારકતા જાણવા વિદ્યાર્થીઓના પક્ષે થયેલું અધ્યયન જાણવા આપણે તેમની વિવિધ રીતે કસોટીઓ લેતા હોઈએ છીએ લેખિત કસોટી લઈ શકાય મૌખિક કસોટી લઈ શકાય પ્રાયોગિક કસોટી લઈ શકાય પરંતુ આપણે જોઈએ છીએ કે જ્યારે વર્ગ બઢતી અથવા તો વિદ્યાર્થીઓની અધ્યયનની ક્ષમતા જાણવાની હોય ત્યારે આપણે લેખિત કસોટી પર વધારે આધાર રાખીએ છીએ અને આ લેખિત કસોટી વૈજ્ઞાનિક ઢબે હાથ ધરી શકાય એ માટે બ્લૂ પ્રિન્ટ મુજબ આપણે કસોટી તૈયાર કરીએ છીએ જ્યારે આપણે છૂટાપાઠ આપતા હતા ત્યારે પણ મૂલ્યાંકનની પ્રક્રિયા કરતા જ હતા વિદ્યાર્થીઓએ કેટલા અંશે હેતુસિદ્ધિ પ્રાપ્ત કરી છે કેટલી અધ્યયન નિપજો પ્રાપ્ત થઈ છે તે જાણવા આપણે તાસના અંતે છેલ્લી પાંચેક મિનિટમાં તેમને પ્રશ્નો પૂછી અને મૂલ્યાંકન કરતા હતા પણ જ્યારે આપણે એકમ પાઠ આયોજન કરવાના છીએ બ્લોક ટીચિંગમાં જવાના છીએ ત્યારે કોઈ એક જ એકમને સળંગ ચાર દિવસ સુધી શીખવ્યા પછી વિદ્યાર્થીઓએ તેમાંથી કેટલું ગ્રહણ કર્યું છે તે જાણવા માટે આપણે એક પૂરા તાસ સુધી તેની કસોટી લેવાના છીએ આમ તો આ કસોટી શિક્ષક રચિત કસોટી ગણાય કારણ કે શિક્ષક પોતે જે અધ્યાપન કાર્ય કર્યું છે તે કાર્ય કેટલા અંશે ફળીભૂત થયું છે વિદ્યાર્થીઓ કેટલા અંશે શીખ્યા છે અધ્યયન નિષ્પત્તિઓ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે આ જાણવા માટે કસોટીનું આયોજન કરે છે માટે તેને આપણે શિક્ષક રચિત કસોટી કહીએ છીએ અને તે બ્લૂ પ્રિન્ટ આધારિત રચાતી હોય છે તો મિત્રો આજે આપણે બ્લૂ પ્રિન્ટ અંતર્ગત કેટલાક મુદ્દાઓ જોવાના છીએ જે આ મુજબ છે તો આપણે સૌપ્રથમ થોડી પ્રસ્તાવના જોશું ત્યારબાદ બ્લૂ પ્રિન્ટનો અર્થ સમજવાનો પ્રયાસ કરશું બ્લૂ પ્રિન્ટ શા માટે રચવી જોઈએ તેનું શું મહત્ત્વ છે એ ઉચિત્ય સ્થાપિત કરશું ત્યાર પછી પ્રાયોગિક રીતે આપણે બ્લૂ પ્રિન્ટ કેવી રીતે રચી શકશું તેના સ્ટેપ બાય સ્ટેપ સોપાનોની ચર્ચા કરશું ઉદાહરણ સાથે એ વાત સમજશું બ્લુપ્રિન્ટ આધારે પ્રશ્નપત્ર કેવી રીતે રચી શકાશે તે જોઈશું બ્લુપ્રિન્ટ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે તેની ગુણાંકન યોજના પણ બનાવી હોય અને પ્રશ્નવાર પૃથક્કરણ કરેલું હોય તો અહીંયા આ તમામ મુદ્દાઓને આપણે આજે આવરી લેવાના છીએ તેની શરૂઆત કરીએ પ્રસ્તાનારૂપ બાબતોથી આપ જોઈ શકો છો જેમ કોઈ ઇજનેર મકાન કે કોઈ બિલ્ડિંગ બનાવવાની શરૂઆત કરે તે પહેલાં તે તેનો નકશો તૈયાર કરે છે આમ તો બ્લૂ પ્રિન્ટ શબ્દ જ અહીંયાથી લેવામાં આવ્યો છે સિવિલ એન્જિનિયર જે બિલ્ડિંગ બાંધવાનો છે એ બિલ્ડિંગ બાંધતા પહેલાં તેનો એક નકશો તખતો તૈયાર કરે છે જેને તેની ટેકનિકલ ભાષામાં બ્લુપ્રિન્ટ કહેવાય છે તો એ જ રીતે શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની વિચારણા કરે છે ત્યારે તે પણ એક તકતો તૈયાર કરે છે એક નકશો તૈયાર કરે છે અને તેના આધારે એ પ્રશ્નપત્રની રચના કરે છે તો એને આપણે બ્લૂ પ્રિન્ટ કહી શકીએ છીએ કેટલાક એના શાબ્દિક સ્વરૂપો જોઈ શકીએ જે આપણે હમણાં વાત કરી કે જેમ સિવિલ એન્જિનિયર છે એ મકાન બાંધતા પહેલાં તેનો નકશો તૈયાર કરે એ જ રીતે શિક્ષક જ્યારે પ્રશ્નપત્ર તૈયાર કરતાં પહેલાં તેના સ્વરૂપ અંગે તેના કયા એમાં ચકાસવાના છે તે અંગે કયા વિષય વસ્તુને સામેલ કરવાનું છે તે અંગે વિચારણા કરે ત્યારે તે બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે એમ કહેવાય જુદી રીતે જો શબ્દબદ્ધ કરવું હોય તો બ્લુપ્રિન્ટ એટલે પ્રશ્નપત્રનો તકતો પ્રશ્નપત્રનું આયોજન શિક્ષક પ્રશ્નપત્ર તૈયાર કરે એ પહેલાં એ વિશેનું જે આયોજન કરે છે એને આપણે બ્લુપ્રિન્ટ કહી શકીએ હજી જુદા શબ્દો દ્વારા જો એને શબ્દબદ્ધ કરવું હોય તો આવું કહી શકાય પ્રશ્નપત્ર તૈયાર કરતાં પહેલાં હેતુઓ વિષય વસ્તુ પ્રશ્નોના સ્વરૂપને ધ્યાનમાં રાખીને જે તકતો તૈયાર થાય છે તેને બ્લૂ પ્રિન્ટ કહેવાય છે એ મિત્રો તમને વારંવાર કેટલાક શબ્દો છે એ પુનરાવર્તિત થતાં જણાશે જેમ કે હેતુઓ પ્રશ્નોનો પ્રકાર વિષય વસ્તુ તો એ જ એનો હાર્દ છે જે આગળ આપણે વાતો કરશું તેમાં આપણને ખ્યાલ આવશે બીજી રીતે જો એને શબ્દબદ્ધ કરીએ તો હેતુઓ અભ્યાસક્રમ પ્રશ્નોના પ્રકાર ત્રણ પરિમાણોને કેટલું સ્થાન આપવાનું છે તે બાબતનો નકશો એટલે બ્લૂ પ્રિન્ટ છેલ્લે આપણે જોઈએ તો હેતુ સિદ્ધ કરવા ક્યાં અને કેવા સ્વરૂપના પ્રશ્નો પૂછવા તે માટે કેટલો અભ્યાસક્રમ આવરી લેવો જુદા જુદા વિભાગને કેટલો ભાર આપવો આ બાબતનું શિક્ષક દ્વારા થતું આયોજન એટલે બ્લુ પ્રિન્ટ તો બ્લુપ્રિન્ટમાં એનો અર્થ સમજતા આપણને એટલો ખ્યાલ આવે છે કે અહીં ત્રણ પરિમાણો છે એના હેતુઓ છે વિષય વસ્તુ છે અને પ્રશ્નના પ્રકારો છે જ્યારે શિક્ષક પ્રશ્નપત્રની રચના કરતા પહેલાં આ ત્રણ પરિમાણો અંગે સઘન વિચારણા કરે ત્યારે એ એક સરસ બ્લુપ્રિન્ટ તૈયાર કરી શકે છે હવે આપણે જોઈશું બ્લુપ્રિન્ટનું મહત્વ મહત્ત્વ શા માટે બ્લૂપ્રિન્ટ બનાવવી જોઈએ બ્લૂ બનાવવાથી કેવા કેવા લાભો થાય છે તેની વાત આપણે સમજીએ શૈક્ષણિક મુદ્દાઓ હેતુઓ અને પ્રશ્નના પ્રકારનો યોગ્ય ગુણભાર આપી શકાય છે જ્યારે શિક્ષક કોઈ એક પ્રશ્નપત્ર તૈયાર કરવાનો વિચાર કરે છે ત્યારે જો એ બ્લૂ બનાવ્યા બનાવવા વિના બ્લૂપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કર્યા સિવાય સીધે સીધું પ્રશ્નપત્ર તૈયાર કરશે તો કદાચ તેમાં હેતુઓનો ગુણભાર નહીં જળવાય અથવા એવું બની શકે કે કોઈ વિષય વસ્તુમાંથી વધારે પ્રશ્ન પૂછાઈ જાય કોઈ વિષય વસ્તુમાંથી ઓછા પ્રશ્નો પૂછાય અથવા તો પ્રશ્નના પ્રકારોનું વૈવિધ્ય ન જળવાય આવું બની શકે તો શિક્ષક જ્યારે બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે ત્યારે હેતુઓ વિશે વિચારે છે વિષય વસ્તુના જુદા જુદા વિભાગો વિશે વિચારે છે અને જુદા જુદા સ્વરૂપના પ્રશ્નો અંગે પણ વિચારણા કરે છે માટે બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર થયેલ પ્રશ્નપત્રમાં આ ત્રણેયના યોગ્ય ભાર જોવા મળે છે ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર થયેલું પ્રશ્નપત્ર વિશ્વસનીય હોય અને પ્રમાણભૂત હોય એટલે વિશ્વસનીય અને પ્રમાણભૂત પ્રશ્નપત્રની રચના કરવા માટે આપણે બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર રચવું જોઈએ અહીંયા બે શબ્દો છે વિશ્વસનીય અને પ્રમાણભૂત વિશ્વસનીયનો અર્થ આપણે એવો કરી શકીએ કે જ્યારે એક કસોટી એક સમયે લેવામાં આવે ત્યારબાદ થોડો સમય જવા દઈને એટલે કે દસ પંદર દિવસ જવા દઈને ફરી એ કસોટી ફરી એ વિદ્યાર્થીઓ પર અજમાયશ કરવામાં આવે તો બંને સમયે મળતા પરિણામોમાં બહુ મોટો તફાવત જોવા ન મળે તો આ વિશ્વસનીય છે એવું કહેવાય બીજી રીતે એવું પણ કહી શકીએ કે કોઈ એક વર્ગના વિદ્યાર્થીઓને કસોટી આપી એ જ સમયે કોઈ બીજા વર્ગના વિદ્યાર્થીઓને પણ એ કસોટી આપી તો આ બે વર્ગના વિદ્યાર્થીઓને એ કસોટી પર મળેલા પરિણામોમાં ખૂબ મોટો તફાવત જોવા ન મળે તો પણ એ કસોટી વિશ્વસનીય છે તેમ કહેવાય પ્રમાણભૂતતાની વાત કરીએ તો જે વિષય વસ્તુના માપન માટે કસોટી તૈયાર થઈ છે એ જ વિષય વસ્તુનું માપન કરે છે કે કેમ તે જાણવા માટે પ્રમાણભૂતતા જોવામાં આવે છે આમ જોઈએ તો વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા એ પ્રમાણિત કસોટી રચતી વખતે ખૂબ ચોકસાઈથી મેળવવામાં આવે છે શોધવામાં આવે છે બ્લુપ્રિન્ટ રચતી વખતે આપણે એવું કશુંય કરતા હોતા નથી પણ ઘણું ખરું બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર થયેલું પ્રશ્નપત્ર એ વિશ્વસનીય હોય છે પ્રમાણભૂત હોય છે અને એટલે આપણે એવું કહી શકીએ કે બ્લુપ્રિન્ટ દ્વારા તૈયાર થયેલું પ્રશ્નપત્ર વિશ્વસનીય હોય પ્રમાણભૂત હોય ત્યાર પછી છે કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય જાણી શકાય છે જાળવી શકાય છે અહીંયા પણ કેટલીક અંકશાસ્ત્રીય પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી અને પ્રમાણિત કસોટી વખતે ગણતરીઓને આધારે તથ્ય પ્રાપ્ત કરવાના હોય છે પરંતુ બ્લુ રચનાના સોપાનો જ્યારે આપણે સમજીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે એ તારવણી મૂલ્ય અને કઠિનતા મૂલ્ય છે એ અંગે વિચારે છે જેમ કે કઠિનતા મૂલ્ય એટલે કેટલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સરળ જણાયું તેનું માપ અથવા કેટલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ખૂબ કઠિન જણાયું તેનું માપ એને આપણે કઠિનતા મૂલ્ય કહી શકીએ બીજું છે તારવણી મૂલ્ય અથવા ભેદપરખ મૂલ્ય વર્ગમાં અથવા તો જે સમૂહમાં આપણે પરીક્ષા લઈએ છીએ મૂલ્યાંકન કરીએ છીએ એ સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ નબળા છે કેટલા વિદ્યાર્થીઓ મધ્યમ કક્ષાના છે કેટલા વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે આવા વિદ્યાર્થીઓને તારવી આપે એવી કસોટી બ્લુપ્રિન્ટ આધારિત બની શકે છે એ પણ એનું મહત્ત્વ સૂચવે છે ત્યાર પછી છે વૈજ્ઞાનિક ઢબે તૈયાર થાય છે વૈજ્ઞાનિક ઢબ એટલે શું તો અહીં બે બાબતને આપણે જોવાની છે સમતોલવાળું અને પૂર્વગ્રહમુક્ત સમતોલવાળું એટલે શું તો અહીંયા આપણે જે ત્રણ બાબતોની વાત કરતા આવ્યા છીએ હેતુઓ વિષય વસ્તુ પ્રશ્નના પ્રકાર આ બધાનું સમતોલન જોવા મળે એટલે ખૂબ જ્ઞાનાત્મક હેતુવાળા જ પ્રશ્નો આવી જાય અથવા કોઈ એક જ વિષય વસ્તુમાંથી જા બધા પ્રશ્નો આવી જાય કે કોઈ એક જ પ્રકારના પ્રશ્નો આવી જાય તેવું ન બનતા દરેક હેતુઓને ઉચિત ન્યાય મળે વિષય વસ્તુના મુદ્દાની જે અગત્યતા છે એને આધારે તેનો ન્યાય થાય અને વિવિધ પ્રકારના પ્રશ્નો આપણે પ્રશ્નપત્રમાં ઉમેરી શકીએ ત્યારે એ સમતોલવાળું પ્રશ્નપત્ર તૈયાર થયું એમ કહેવાય તો બ્લુપ્રિન્ટ તૈયાર કરવાથી આપણું પ્રશ્નપત્ર સમતોલવાળું બને છે ત્યાર પછી છે પૂર્વગ્રહ મુક્ત પૂર્વગ્રહ એટલે શું જ્યારે કોઈ શિક્ષક કે પરીક્ષક જે પ્રશ્નપત્ર તૈયાર કરે છે એ પ્રાશ્નિક પોતાના મનના વિચારો પોતાના મનની ઈચ્છાઓ ને હાવી થઈ જવા દઈ અને પ્રશ્નપત્ર તૈયાર કરે તો તેમાં પૂર્વગ્રહ ભળ્યો છે તેવું કહેવાય એક ઉદાહરણ લઈએ માનો કે કોઈ એક શાળામાં ધોરણ નવના વિદ્યાર્થીઓ ખૂબ જ તોફાની છે શિક્ષકને ગાંઠતા જ નથી તો શિક્ષક એવું વિચારે કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર હું એવું તૈયાર કરું કે વિદ્યાર્થીઓ હચમચી જાય વિદ્યાર્થીઓ ને પાસ થવાના સાસા પડે એવું કઠિન પ્રશ્નપત્ર તૈયાર કરવું બદલાની ભાવનાથી શિક્ષક આવું વિચારે અને પછી પ્રશ્નપત્ર તૈયાર કરે તો અહીંયા શિક્ષકનો પૂર્વગ્રહ છે એ ભળ્યો છે અને જ્યારે પૂર્વગ્રહ ભળે છે ત્યારે એમાં વૈજ્ઞાનિકતા રહેતી નથી પણ જો શિક્ષક બ્લુ આધારિત પ્રશ્નપત્ર રચવાનો છે તો એ ઈચ્છે તો પણ તેમાં તેના પૂર્વગ્રહને ભેળવી શકશે નહીં ઘણીવાર એવું પણ જોવા મળે છે કોઈ શિક્ષકના કેટલાક વિદ્યાર્થીઓ પ્રિય વિદ્યાર્થીઓ હોય અને કેટલાક વિદ્યાર્થીઓ છે એના અણમાનીતા વિદ્યાર્થીઓ હોય તો આવા સંજોગોમાં પણ પૂર્વગ્રહ ભળી શકે શિક્ષક જાણી જોઈને એવું પ્રશ્નપત્ર તૈયાર કરે કે જે એમના માનીતા પસંદિત વિદ્યાર્થીઓ છે એ જ એમના ઉત્તર આપી શકે જે વિદ્યાર્થીઓ એમના અણગમતા છે તેમના માટે એ કઠિન હોય તો આવા સંજોગોમાં પણ પૂર્વગ્રહ ભળ્યો છે એવું કહેવાય અને વૈજ્ઞાનિકતા રહી નથી પરંતુ બ્લૂ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરશું એટલે આપોઆપ તેમાં પૂર્વગ્રહ રહેશે નહીં અને એક વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલું પ્રશ્નપત્ર આપણને પ્રાપ્ત થશે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર રચવાથી એક આદર્શ પ્રકારનું પ્રશ્નપત્ર મળે છે આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો ઘણા બધા છે પણ અહીંયાથી બ્લુપ્રિન્ટને જે લાગુ પડે છે એ મુદ્દાઓની વાત હું કરી રહ્યો છું જેમ કે સમયમર્યાદા આધારિત આપણે હંમેશા પ્રશ્નપત્ર રચીએ ત્યારે એ જોવાનું છે કે એના ઉત્તરો લખવા માટે વિદ્યાર્થીને યોગ્ય સમય મળી રહે ઘણીવાર એવા કિસ્સા આવે છે કે પ્રશ્નપત્ર ખૂબ લાંબુ હતું તમે પણ ઘણા પ્રશ્નપત્રોમાં ઘણા વિષયોના પ્રશ્નપત્રોમાં એવું અનુભવ્યું હશે અને પરીક્ષા પૂર્ણ થતાં બહાર નીકળતા બૂમો પાડી હશે કે આજનું પેપર તો ખૂબ જ લેન્ધી હતું જો બ્લૂપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરીએ તો તેમાં સમયની વિચારણા પણ થઈ જતી હોય છે એટલે જેટલા ગુણ માટે જેટલો સમય જોઈએ તેની ફાળવણી એમાં થાય છે અને માટે આદર્શ પ્રશ્નપત્ર તૈયાર થાય છે એવી જ રીતે તેમાં સ્પષ્ટ વિકલ્પો હોય આપણે યાદ કરીએ તો શાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ ઘણી બધી આપણે પરીક્ષાઓ આપી છે અને આ પરીક્ષાઓમાં ક્યારેય વિકલ્પ વગરનું પ્રશ્નપત્ર જોયું નથી હા કેટલીક ચોક્કસ એવી પરીક્ષાઓ પણ છે કે જેમાં વિકલ્પો હોતા નથી જેમ કે જાહેર સેવામાં નોકરી મેળવવા માટેની આપણે પરીક્ષાઓ આપતા હોઈએ કે એવા પ્રકારની કોઈ એટીટ્યુડ એપ્ટિટ્યુડ ટેસ્ટ પ્રકારને આપતા હોઈએ જ્યાં આપણને વિકલ્પો જોવા ન મળે પણ જેને આપણે સીધી કસોટી કહીએ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી હેતુ સિદ્ધિ જાણવા માટે જે કસોટીઓ તૈયાર થાય શિક્ષક જે કસોટી રચે તેમાં આપણે વિકલ્પો વગરનું પ્રશ્નપત્ર જોયું નથી તો આપણે પણ જ્યારે પ્રશ્નપત્ર તૈયાર કરીએ ત્યારે એમાં યોગ્ય વિકલ્પ મળી રહે તેનું ધ્યાન રાખવાનું છે અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવા જતાં એ થવાનું છે અને માટે આપણે એને પત્ર પ્રશ્નપત્રમાં લઈ શકીએ ત્યાર પછી છે વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખે પ્રશ્નપત્ર એવું હોય કે જેમાં દરેક માટે કંઈક ને કંઈક હોય આ વાત સમજવા માટે આપણે એક ફિલ્મનું ઉદાહરણ લઈએ સોટી જેને સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે આપણે ઓળખીએ છીએ એ ફિલ્મના ક્લાઇમેક્સનો સીન યાદ કરીએ તો જ્યારે જે સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે ઘોષિત થયેલો વિદ્યાર્થી છે એને ટ્રોફી મળે છે ત્યારે એનો એક મિત્ર જાડો મિત્ર ઊભો થઈ તાળી પાડી અને આચાર્યને વખોડે છે નક્કી કોણે કર્યું તો કે આચાર્યએ નક્કી કર્યું કેવી રીતે સ્ટુડન્ટ ઓફ ધ યર ગણાશે ડાન્સ કરો એમાં સ્વિમિંગ કરો એમાં સાયકલિંગ કરો પણ કોઈએ એવું તો વિચાર્યું જ નહીં કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે આ કાંઈ કરી જ નહીં શકે જેમ કે જે વિદ્યાર્થી બોલે છે જાડીઓ વિદ્યાર્થી બોલે છે એ તો એના માટે તો આ કસોટીમાં કાંઈ હતું જ નહીં એ તો કસોટી શરૂ થતાં જ કસોટીના માળખાને કારણે એમાંથી બાકાત થઈ ગયો બહાર થઈ ગયો તો અહીંયા વ્યક્તિગત તફાવત ધ્યાને લેવાયો નથી એવું કહી શકાય મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પણ કહ્યું છે કે જો તમે માછલીને એમ કહેશો કે તું ઝાડ પર ચડીને બતાવ તો જ તું પરીક્ષામાં ઉત્તીર્ણ તો એ આ જીવન પાસ થશે નહીં ઉત્તીર્ણ થશે નહીં એટલે આપણે જે કસોટી તૈયાર કરીએ એ એવી હોવી જોઈએ કે જેમાં વ્યક્તિગત તફાવતોને ધ્યાને લેવાયા હોય જ્યારે આપણે બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર રચશું ત્યારે આપોઆપ એ વાતનું ધ્યાન રખાશે અને વ્યક્તિગત તફાવતોને આધારે પ્રશ્નપત્ર તૈયાર થશે અને એટલે આદર્શ પ્રશ્નપત્ર બનશે ત્યાર પછી છે જુદા જુદા વિભાગો વચ્ચેનું સંતુલન શિક્ષક એક એકમ પૂર્ણ કરે ત્યારે એમાં ઘણા બધા પેટા વિભાગોની એણે વાત કરી હોય હવે કેટલાક પેટા વિભાગો છે એ ખૂબ અગત્યના હોય જેનું ભવિષ્યના ભણતર માટે પણ ખૂબ ઉપયોગ હોય અને કેટલાક વિભાગો એવા હોય કે જે માત્ર માહિતી લક્ષી હોય જેનું મહત્વ ઓછું હોય તો જ્યારે શિક્ષક બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરશે ત્યારે આ બધી બાબતનો ખ્યાલ રાખી અને પ્રશ્નપત્ર તૈયાર થશે માટે આદર્શ પ્રશ્નપત્ર બનશે પછી છે પરીક્ષા પદ્ધતિની કેટલીક ખામીઓને દૂર કરે છે કેટલીક ખામીઓની તો વાત મેં કરી પૂર્વગ્રહની વાત કરી આપણે તો હાલની પરીક્ષા પદ્ધતિમાં ક્યાંક ક્યાંક આપણને આવી ખામી જોવા મળે પણ જો બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર થાય તો આપોઆપ આવી ખામીઓ દૂર થાય ક્યારેક ખૂબ સરળ પ્રશ્નપત્ર નીકળી જાય ક્યારેક ખૂબ કઠિન પ્રશ્નપત્ર થઈ જાય ક્યારેક ખૂબ લાંબુ પ્રશ્નપત્ર હોય ક્યારેક બહુ ટૂંકમાં જબ આપી શકાય એવું પ્રશ્નપત્ર થઈ જાય તો આવી જે કંઈ ખામીઓ છે એ ખામીઓ દૂર કરવા માટે આપણે બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરવું જોઈએ અને એમ કરવાથી આપણે આદર્શ પ્રશ્નપત્ર છે એ તૈયાર કરી શકીએ છીએ એટલે બ્લૂ પ્રિન્ટના મહત્ત્વને દર્શાવવા આપણે એવું કહી શકીએ કે બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર થાય તો એ આદર્શ પ્રશ્નપત્ર તૈયાર થાય છે તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બ્લુપ્રિન્ટના ત્રણ પરિમાણો પહેલું છે વિષય વસ્તુ બીજું છે હેતુ અને ત્રીજું છે પ્રશ્નોનો પ્રકાર વિષય વસ્તુ એટલે આપણે જે એકમ શીખવ્યો છે તે એકમ અને તેના પેટા એકમો અહીંયા નમૂના રૂપે એક બે ત્રણ એવા શીર્ષક આપવામાં આવ્યા છે ત્રણ પેટા મુદ્દા હોઈ શકે પાંચ હોઈ શકે ચાર હોઈ શકે સાત હોઈ શકે એ આપણા શીખવેલા એકમ પર આધારિત છે શિક્ષકે પોતે વિચારેલાના પેટા વિભાગો પર આધારિત છે કોઈ સંખ્યા અહીંયા નિશ્ચિત હોતી નથી ત્યાર પછી છે હેતુઓ જેમાં જ્ઞાન એટલે કે નોલેજ સમજ એટલે અન્ડરસ્ટેન્ડિંગ ઉપયોજન એટલે એપ્લિકેશન અને કૌશલ્ય એટલે સ્કિલ અહીંયા આ ચાર હેતુઓ છે એ ચોક્કસ આપવામાં આવ્યા છે જ્યારે આપણે બ્લુ પ્રિન્ટ બનાવીએ છીએ ત્યારે આ ચાર હેતુઓના ચકાસણી માટે એની સિદ્ધિની ચકાસણી માટે આપણે પરીક્ષા લઈ રહ્યા છીએ તેવું માનીએ છીએ જેમાં જ્ઞાન સમજ અને ઉપયોજન એ જ્ઞાનાત્મક ક્ષેત્રના છે અને કૌશલ્ય છે એ મનોક્રિયાત્મક ક્ષેત્રમાંથી લેવામાં આવ્યું છે ત્રીજો જે વિભાગ છે પરિમાણ છે એ છે પ્રશ્નોનો પ્રકાર એમાં નિબંધાત્મક પ્રશ્ન ટૂંક જવાબી પ્રશ્ન અને વસ્તુલક્ષી પ્રશ્નો આ પ્રકાર પાડવામાં આવ્યા છે વિસ્તૃત રીતે જવાબ આપણે ઈચ્છીએ કોઈ પ્રયોગ વિશે પૂછીએ કોઈ કારણ પૂછીએ વાર્તાલેખન પૂછીએ નિબંધ પૂછીએ ભાષાઓની અંદર વાત કરીએ તો એ નિબંધાત્મક પ્રશ્નમાં જશે જ્યાં ટૂંકમાં જવાબ આપવાનો છે પણ જવાબ આપવા માટે વ્યક્તિએ પોતાના વિચારોને પોતાને ભાષામાં શબ્દ દે આપવાનો છે તો એવા ટૂંક જવાબી છે અને વસ્તુલક્ષી પ્રશ્નો જુદા જુદા આઠેક પ્રકારના હોય છે ખાલી જગ્યા પૂરો જોડકા જોડો ખરા ખોટા જણાવો બહુ વિકલ્પમાંથી કોઈ એક ચોક્કસ સાચો વિકલ્પ પસંદ કરો ક્રમ નિર્ધારણ કરો આવા જુદા જુદા પ્રકારના વસ્તુલક્ષી પ્રશ્નો હોય છે જેમાં એનો ઉત્તર એક અને માત્ર એક નિશ્ચિત હોય છે તો આ પ્રશ્નનો પ્રકાર થયો જેને આપણે ધ્યાન પર લઈએ છીએ આ ત્રણ પરિમાણ આપણે સમજ્યા હવે આપણે જોઈએ બ્લૂ પ્રિન્ટ સોપાનો પહેલું સોપાન છે સૌ પ્રથમ વિષય વસ્તુનું વિશ્લેષણ કરો એટલે તમે જે એકમ શીખવ્યો છે એ એકમને મુખ્ય ચાર પાંચ કે એકમની જરૂરિયાતને આધારે કેટલાક વિભાગોમાં પેટા એકમોમાં વહેંચો આમ તો જ્યારે તમે એકમ આયોજન બનાવો છો ત્યારે એ એકમ આયોજનની રચના કરતી વખતે જ તમારા મુખ્ય એકમને તમે કેટલાક પેટા વિભાગમાં પેટા એકમોમાં વહેંચ્યું જશે તમે એનો આધાર લઈ અને આ કરી શકો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આવા વિષયોમાં તો વિભાગો અને તેના પેટા વિભાગો એકમો અને પેટા એકમો સરસ રીતે પાઠ્યપુસ્તકમાં જ આપેલા હોય છે તમે સીધે સીધો તેનો સહારો પણ લઈ શકો ભાષાઓની અંદર ક્યારેક એવું બને કે કોઈ વાર્તા હોય નવલિકા હોય કાવ્ય હોય તો એમાં કેવા વિભાગો હોઈ શકે તો કથા વસ્તુ હોઈ શકે પાત્રાલેખન હોઈ શકે તેને આધારે કોઈ વ્યાકરણની વાત આવતી હોય તો એ વિભાગ હોઈ શકે એ આધારે કોઈ પત્રલેખન કે નિબંધ લખાવી શકાતું હોય તો એનો એક વિભાગ હોઈ શકે એવા તમે વિભાગો અહીં રચી શકો છો પણ પહેલું કામ આપણે આ કરવાનું છે આપણા મુખ્ય એકમના ચાર પાંચ પેટા એકમો આપણે તૈયાર કરવાના છે એ માટે વિષય વસ્તુ વિશ્લેષણ કરવાનું છે બીજા તબક્કે આપણે વિષય વસ્તુ આધારિત શક્ય હોય તેટલા વિશિષ્ટ હેતુઓ તારવવાના છે કયા કયા વિશિષ્ટ હેતુઓ તારવશું તો જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યના અહીંયા જેટલા પણ શક્ય હોય તેટલા એ શબ્દ પર હું ભાર આપી રહ્યો છું આ બ્લુ પ્રિન્ટનો બેઝ છે જો આપણે હેતુઓ વિશે સારી રીતે નહીં સમજતા હોઈએ શક્ય એટલા વધારે હેતુઓ તારવી નહીં શકતા હોઈએ તો ક્યાંક આપણે બ્લૂ પ્રિન્ટના જે કંઈ લાભ જોયા એ લાભ મેળવવાથી ચૂકી જશું તો શક્ય એટલા તમામ વિશિષ્ટ હેતુઓ આપણે બીજા તબક્કે તારવશું ત્રીજા તબક્કાની વાત કરું તો વિષય વસ્તુ આધારિત ગુણભાર નક્કી કરવો આપણે જે પેટા એકમો તારવ્યા એ પેટા એકમમાંથી કયા પેટા એકમના કેટલા ગુણના પ્રશ્નો પૂછવા કયા પેટા એકમને કેટલો ભારાંક આપવો તે નક્કી કરવું તે માટે કોષ્ટક એક તૈયાર કરવાનું થાય છે આગળ આપણે જોશું કોષ્ટક એક શું છે ત્યાર પછીના તબક્કે હેતુ આધારિત ગુણભાર નક્કી કરવો એટલે કે જ્ઞાનના હેતુ ચકાસવા માટે કેટલા ગુણ ફાળવવા સમજનો હેતુ ચકાસવા કેટલા ગુણ ફાળવવા એ જ રીતે ઉપયોજન તથા કૌશલ્યના હેતુ માટે આપણે ગુણ વિચારવાના છે જેને આપણે કોષ્ટક બે વડે દર્શાવશું ત્યાર પછી ત્રીજું કોષ્ટક તૈયાર કરવાનું છે જેમાં પ્રશ્નના પ્રકાર આધારિત આપણે ગુણભાર નક્કી કરીએ છીએ એટલે કેટલા ગુણનું નિબંધાત્મક પૂછશું કેટલા ગુણનું ટૂંક જવાબી અને કેટલા ગુણનું વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ આ નક્કી થયા પછી આ ત્રણ પ્રકારના કોષ્ટક તૈયાર થયા પછી તેના ત્રણેયનો સમન્વય થાય તેવું એક કોષ્ટક તૈયાર કરવાનું છે જેમાં ત્રણે ત્રણ પરિમાણો છે તેને ધ્યાને લેવાના છે માટે જ એને ત્રિપરિમાણ દર્શક કોષ્ટક એવું નામ આપ્યું છે આપણે ગુજરાતીમાં બ્લૂ પ્રિન્ટને ત્રિપરિમાણ દર્શક કોષ્ટકથી ઓળખીએ છીએ એની પાછળનું કારણ જ આ છે કે આ કોષ્ટક જે છે એ આગળના ત્રણેય પરિમાણને ધ્યાનમાં રાખી અને તૈયાર થાય છે આ કોષ્ટક તૈયાર થઈ ગયું ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ પણ આપણો મૂળ હેતુ તો પ્રશ્નપત્ર તૈયાર કરવાનો છે એટલે એ બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર આપણે તૈયાર કરશું હવે આપણે એક એક સોપાનને જોતા જઈએ એ માટે મેં વિજ્ઞાન વિષયનું એક એકમ રાસાયણિક બંધનનું ઉદાહરણ લીધું છે તો અહીંયા મારો મુખ્ય એકમ છે રાસાયણિક બંધન તેના પેટા એકમો મેં કર્યા છે રાસાયણિક બંધનનું નિર્માણ આયનિક બંધ સહસંયોજક બંધ અને હાઇડ્રોજન બંધ એને મેં ક્રમ પણ આપ્યો છે એક બે ત્રણ ચાર આ ક્રમ આપણને આગળ ઉપયોગમાં આવશે એટલા માટે આપ્યો છે એને યાદ રાખશું તો પહેલાં તબક્કાનું કામ આપણે અહીંયા પૂર્ણ કર્યું મુખ્ય એકમ અને વિષય વસ્તુ વિશ્લેષણ આધારે તેના પેટા એકમો નિર્ધારિત કર્યા બીજા તબક્કે આપણે શક્ય એટલા વિશિષ્ટ હેતુઓ તારવવાના હતા હવે જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યના આ હેતુઓ અહીં મેં જે હેતુઓ તારવ્યા છે એ નમૂનારૂપ હેતુઓ અહીંયા તમને દર્શાવ્યા છે કેટલાક હેતુઓનું વાંચન કરું છું જેમ કે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય વાયુનો સમૂહ કહે વિદ્યાર્થીઓ લુઈસના અષ્ટકનો નિયમ જણાવે કે નોંધે આ બધા હેતુઓની પાછળ તમે જુઓ તો સંખ્યા લખી છે એક લખ્યું છે ક્યાંક બે લખ્યું છે તો આ શું છે અને શા માટે છે જ્યારે આપણે હેતુઓ રચીએ છીએ ત્યારે આ હેતુ કયા પેટા એકમમાંથી રચાયો છે તેનો આપણને ખ્યાલ રહે માટે એ પેટા એકમની સંખ્યા અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ જેનો આગળ ઉપર આપણને ખૂબ લાભ થવાનો છે આપણે સમજશું પણ એ એટલું નોંધીએ છીએ કે દરેક હેતુની સાથે એ કયા પેટા એકમમાંથી છે તેની નોંધ થયેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ વિશેક જેટલા જ્ઞાનાત્મક ક્ષેત્રના જ્ઞાનના સ્તરના હેતુઓ રચ્યા છે દરેક હેતુ હું અહીં વાંચતો નથી સમયના અભાવને કારણે પણ આપણે ધ્યાન પર રાખી શકીએ એ જ રીતે સમજના સ્તરના તો વિદ્યાર્થીઓ નિષ્ક્રિય વાયુ પ્રક્રિયા દર્શાવતા નથી તે માટેનું કારણ કહે વિદ્યાર્થીઓ લુઈસનો અષ્ટકનું પાલન થતું હોય તેવું એક ઉદાહરણ આપે આવા સમજના સ્તરના હેતુઓ રચ્યા છે અગેઇન અહીં તમે જોઈ શકો છો કે એમની પાછળ જે તે પેટા એકમનો નંબર લખેલો છે તો બીજા તબક્કે આપણે આ પ્રકારે હેતુઓ રચીએ છીએ અહીંયા તમને ઉપયોજન અને કૌશલ્યના સ્તરના હેતુઓ પણ જોવા મળે છે જેમ કે વિદ્યાર્થીઓ ખાવા માટે મીઠું સુરક્ષિત હોવા પાછળનું વૈજ્ઞાનિક તથ્ય જણાવે વર્ણવે એવી જ રીતે કૌશલ્ય અંતર્ગત જોઈએ તો વિદ્યાર્થીઓ સોડિયમ ક્લોરાઇડના સ્ફટુક સ્ફટિકની આકૃતિ દોરે અને અહીંયા પણ દરેક પેટા એકમના સંજ્ઞા જેને આપણે સંખ્યા એક બે ત્રણ ચાર વડે દર્શાવી છે તે રજૂ કર્યું છે તો બીજું સોપાન આપણે અહીંયા પૂર્ણ કર્યું જેમાં આપણે શક્ય એટલા વિશિષ્ટ હેતુઓ રચ્યા હવે આપણે ત્રીજા સોપાન તરફ જઈએ ત્રીજા સોપાનમાં આપણે કોષ્ટક એક તૈયાર કરીએ છીએ જે છે વિષય વસ્તુ પ્રમાણે ભારાંક આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો ક્રમ છે વિષય વસ્તુના મુદ્દા છે એના ગુણ છે અને તેના ટકા દર્શાવ્યા છે હવે મુદ્દાઓ કયા છે તો આપણા જે પેટા એકમો છે કોઈને પાંચ પેટા એકમ હોય કોઈને ત્રણ હોય કોઈને સાત હોય જે હોય તે એ દરેક અહીંયા દર્શાવવાના થાય છે ત્યાર પછી તે પેટા એકમમાંથી આપણે કેટલા ગુણનું પ્રશ્નપત્રમાં પૂછશું તે નિર્ધારિત કરવાનું છે અહીં મેં સંખ્યા લખી છે બે સાત દસ છ વત્તા પાંચ એસ્ટ્રેક સાઇન તો આ કેવી રીતે નક્કી થશે તો શિક્ષક પોતાની વિવેકબુદ્ધિને આધારે વિષય વસ્તુના જે પેટા એકમો છે તેની અગત્યતાને આધારે આ નિર્ણય લઈ શકે છે કોઈ મુદ્દામાં થોડું વધારે વિષય વસ્તુ હોય તો ત્યાં વધારે ગુણ ફાળવ્યા હોય કોઈ વિષય વસ્તુના પેટા મુદ્દાનું મહત્ત્વ વધુ હોય તે અંગેની હેતુ ચકાસણી થવી અનિવાર્ય લાગતી હોય તો ત્યાં વધારે ગુણ આપી શકાય જ્યાં માત્ર માહિતીલક્ષી લાગતું હોય એવામાં ઓછા ગુણ ફાળવીને આપણે આ કોઠો તૈયાર કરી શકીએ અહીંયા રાસાયણિક બંધનું નિર્માણ એ પરિચયાત્મક બાબત છે તો માટે એમને બે ગુણ જ ફાળવ્યા છે જ્યારે સહસંયોજક બંધ ઘણો બધો વિશાળ મુદ્દો છે તો એમાં દસ જેટલા ગુણ ફાળવ્યા છે હવે વાત આવે છે ટકા તો કુલ આપણે પચીસ ગુણની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ તૈયાર કરવાના છીએ ટકાવારી હંમેશા સોમાં હોય તો આપણે પચીસ ગુણને સોમાં બદલવાના રહેશે તો ચાર વડે ગુણવાથી એ બદલી શકાય છે એટલે જેટલા ગુણ આપણે ફાળવ્યા છે તેને ચાર વડે ગુણશું તો આપોઆપ એની ટકાવારી મળશે જો આપણે પચાસ ગુણની બ્લૂ પ્રિન્ટ બનાવતા હોઈએ તો ટકાવારી મેળવવા માટે પચાસ ગુણ્યા બે કરવાથી સો મળે છે એટલે જેટલા પણ ગુણ ફાળવ્યા હોય તેને ગુણ્યા બે કરીશું એટલે આપણને તેની ટકાવારી મળશે તો આપણે ભારાંક મેળવીએ છીએ કયા વિષય વસ્તુને કેટલો ગુણભાર ફાળવ્યો અગેન યાદ રાખીએ શિક્ષક પોતાની વિવેકબુદ્ધિના આધારે વિષય વસ્તુના પેટા મુદ્દાઓની પેટા એકમોની અગત્યતાને આધારે પોતે જાતે નિર્ણય કરી શકે છે અહીંયા પ્રથમ મુદ્દાને બે માર્ક બીજાને સાત એવું કોઈ ચોક્કસ માળખું છે નહીં ત્યાર પછી આપણે બીજું કોષ્ટક બનાવશું જે હેતુ આધારિત છે તેમાં જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યના હેતુઓ માટે કેટલા કેટલા ગુણ ફાળવશું તેનો નિર્ણય કરશું શિક્ષકે અહીંયા વિચારવાનું છે કે જે પ્રશ્નપત્ર તૈયાર થાય છે એ વ્યક્તિગત ભિન્નતાઓને આધારે તૈયાર થશે બધા જ પ્રકારના હેતુઓને ધ્યાનમાં રાખીને થશે ખૂબ સરળ નહીં ખૂબ કઠિન નહીં તેવા પ્રકારનું થશે તો એ માટે તે હેતુઓ માટેના ગુણભાર વિચારી શકે એવું જોવા મળે છે કે જે જ્ઞાનાત્મક હેતુઓને ચકાસતું હોય તે પ્રમાણમાં સરળ હોય જે ઉપયોજનના સ્તરને ચકાસતું હોય કે કૌશલ્યના સ્તરને ચકાસતું હોય તે પ્રમાણમાં કઠિન હોય છે તો શિક્ષક એવું વિચારી શકે કે પંદર ટકા આસપાસ એ જ્ઞાનાત્મક સ્તરનું પૂછે પંદર ટકા આસપાસ એ ઉપયોજન અને કૌશલ્યના સ્તરનું પૂછે અને બાકીનું જે સિત્તેર ટકા આસપાસ બચે છે તે સમજના સ્તરનું પૂછે જેથી કરીને લગભગ બધા જ વિદ્યાર્થીઓ કોઈક ને કોઈક પ્રશ્નના ઉત્તરો તો આપી શકે વ્યક્તિગત ભિન્નતાઓ સંતોષાય ખૂબ સરળ પેપર ન થઈ જાય ખૂબ કઠિન પેપર ન થઈ જાય તે વાત આપણે અહીં આ રીતે ગુણભાર ફાળવી અને વેચી શકીએ છીએ એટલે એવું બિલકુલ નથી કે પંદર ટકા એટલે ફરજિયાત પંદર ટકા પણ એની આસપાસ આપણે ગોઠવી શકીએ છીએ આપણા વિષય વસ્તુને આધારે પણ એમાં થોડા ઘણા ફેરફારો હોઈ શકે છે અહીંયા જુઓ છો તો જ્ઞાનાત્મક સ્તરમાં છ ગુણનું સમજના સ્તરમાં દસ વત્તા પાંચ વત્તા પાંચ જે એસ્ટ્રિક સાઇન સાથે છે એ વિકલ્પો સૂચવે છે એ ગોઠવ્યું છે ઉપયોજનના સ્તરનું છ ગુણનું અને કૌશલ્યના સ્તરનું ત્રણ ગુણનું પેપરની અંદર સામેલ કરવાનું આયોજન શિક્ષકે વિચાર્યું છે અગેન એને ટકાવારીમાં ફેરવવું છે ત્યારે આપણે તે સંખ્યાને ચાર વડે ગુણશું એટલે આપણને તેની ટકાવારી મળી જશે તો આ બીજું કોષ્ટક તૈયાર થયું હેતુ આધારે હવે ત્રીજું કોષ્ટક બનાવશું જે પ્રશ્નના પ્રકાર આધારિત હશે આ કોષ્ટક બનાવવાથી આપણને આપણા પ્રશ્નપત્રનું સ્વરૂપ પ્રાપ્ત થઈ જશે પ્રશ્નપત્રનું સ્વરૂપ કેવું હશે કેટલા મુખ્ય પ્રશ્ન બનાવવા પડશે અને એમાં કેટલા પેટા પ્રશ્નો કેવા પ્રકારના હશે તે આ કોષ્ટક નક્કી કરતાં નક્કી થઈ જશે જેમ કે નિબંધાત્મક પ્રશ્નો તો પાંચ ગુણનો ટૂંક જવાબી પંદર ગુણના વસ્તુલક્ષી પાંચ ગુણના એવું અહીંયા વિચારવામાં આવ્યું છે અને એની ટકાવારી કરવા માટે તેને ચાર વડે ગુણી અને તેની ટકાવારી કરી દેવામાં આવી છે મિત્રો અહીં સુધી તો આપણને ઘણું સરળ લાગ્યું હશે બ્લુપ્રિન્ટ બનાવી બહુ સરળ પ્રક્રિયા જણાતી હશે કારણ કે અહીં આપણે દરેક કોઠા દરેક કોષ્ટકને અલગ અલગ રીતે ભર્યા છે એક કોષ્ટકની વિગત ભરતા આપણે બીજા કોષ્ટકની વિગતને ધ્યાને લેવાની જરૂર પડી નથી આપણી વિવેકબુદ્ધિને આધારે આપણે જે નક્કી કર્યું એના આધારે કેટલીક બાબતોને ધ્યાને લઈને આપણે આ સંખ્યાઓ મૂકી દીધી અને માટે આપણે સરળતાથી આ ત્રણ કોષ્ટક રચી દીધા પરંતુ હવે પછી જે કોષ્ટક રચવાનું છે એ કોષ્ટક રચતી વખતે આપણે આ ત્રણેય કોષ્ટકનો આધાર લેવાનો છે અને આધારે હવે પછીના કોષ્ટકમાં આંકડાઓ મૂકવાના છે એટલે ખૂબ ચીવટની જરૂર છે ગભરાવાની જરૂર નથી બિલકુલ અઘરું નથી પણ હા ચોકસાઈની જરૂરિયાત છે ચીવટથી આપણે કામ કરશું તો બહુ સરળતાથી ત્રિપરિમાણ દર્શક કોષ્ટક પણ તૈયાર થઈ જશે હવે આપણે તેના તરફ જઈએ પહેલાં એનું માખું સમજી લઈએ સૌથી ઉપર તમને વિષય વસ્તુના મુદ્દાઓ દર્શાવ્યા છે જે અહીંયા લીલા રંગના કોલમની અંદર તમે જોઈ શકો છો ત્યાર પછી જે પીળા રંગની કોલમ રો બતાય છે એ રોમાં જુદા જુદા હેતુઓ જ્ઞાન સમજ ઉપયોજન દર્શાવ્યા છે દરેક રોની અંદર નીચે ભૂરા રંગથી પ્રશ્નના પ્રકાર બતાવ્યા છે ઈ ફોર એસ એટલે નિબંધાત્મક એસ ફોર શોર્ટ ક્વેશ્ચન એટલે ટૂંક જવાબી અને ઓ ફોર ઓબ્જેક્ટિવ એટલે વસ્તુલક્ષી પ્રકારના પ્રશ્નો તો દરેક વિષય વસ્તુ માટે દરેક હેતુ માટે ત્રણેય પ્રકારના પ્રશ્નોના પ્રકાર આપણે રચી શકીએ અને તેને અહીંયા દર્શાવી શકીએ તેવા પ્રકારનો આ કોઠો છે ત્યાર પછી છેક જમણી બાજુએ તમે જોશો તો બે વખત કુલ જોવા મળશે તો જે છેલ્લેથી બીજું કુલ છે એની નીચે પણ પાછા તમને ત્રણ પ્રકાર જોવા મળે છે ઈ એસ અને ઓ એટલે નિબંધાત્મક પ્રશ્નના કુલ કેટલા થયા ટૂંક જવાબીના કુલ કેટલા થયા અને વસ્તુલક્ષીના કુલ કેટલા થયા તેનો આંકડો આપણને ત્યાંથી જોવા મળશે ત્યાર પછી જે કુલનો આંકડો છે એ જે તે પેટા એકમના ગુણ કેટલા થયા તે દર્શાવશે એવી જ રીતે આપણે નીચે આવીએ જે ગ્રીન કોલમ છે તેના નીચે ત્યાં આપણને પ્રશ્નના પ્રકાર પ્રમાણે ભારાંક જોવા મળશે અને એના નીચે હેતુ આધારિત ભારાંક જોવા મળશે તો ત્યાં પણ કુલ થવાનું છે કુલ સરવાળો થવાનો છે અને છેલ્લે જે બંને કુલનું કોમન સેલ એક તૈયાર થાય છે ખાનું તૈયાર થાય છે તેમાં આપણને સમગ્ર પ્રશ્નપત્રના કુલ ગુણ અને કુલ પ્રશ્નોની સંખ્યા પ્રાપ્ત થવાની છે તો આ કોષ્ટકમાં આપણે સંખ્યાઓ મૂકવી કેવી રીતે અભિમન્યુના જે સાત કોઠા હતા એમ અહીંયા આપણે ત્રણ કોઠા છે આપણે ત્રણ કોઠાને ધ્યાન પર રાખી અને સંખ્યા મૂકતા જવાની છે કેવી રીતે કરશું તે હવે જોઈએ આ માટે આપણે અગાઉ જે ત્રણ કોષ્ટકો રચ્યા તે આપણી નજર સમક્ષ હોવા અનિવાર્ય છે જ્યારે તમે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરો ત્યારે આ કોષ્ટક એક કાગળ પર તૈયાર કરો અને ત્રિપરિમાણ દર્શક કોષ્ટક બીજા કાગળ પર તૈયાર કરો જ્યારે તમારી પાસે આ નજર સમક્ષ હશે તો કામ કરવું સરળ થશે તો આપણે અહીં નજર સમક્ષ ત્રણેય કોષ્ટકો રાખ્યા છે જેમાં વિષય વસ્તુ આધારે જોઈએ તો રાસાયણિક બંધનું નિર્માણ બે ગુણ આયનીય બંધ સાત ગુણ એવી રીતે કુલ પચીસ ગુણની વાત કરી છે નિબંધાત્મક પ્રશ્નમાં પાંચ ગુણ ટૂંક જવાબીમાં દસ વસ્તુલક્ષીમાં પાંચ જ્ઞાનાત્મક હેતુના છ સમજના દસ ઉપયોજનના છ કૌશલ્યના ત્રણ આ પ્રકારે આપણે વિચારણા કરી છે હવે હું અહીંયા પહેલાં વિષય વસ્તુ આધારે વિચારીશ તો રાસાયણિક બંધ નિર્માણનો જે મુદ્દો છે એમાં બે ગુણ ફાળવવાના છે તો આ કોષ્ટક તમે જુઓ એમાં બે ગુણ મેં રાસાયણિક બંધના નિર્માણમાં ફાળવ્યા ક્યાં ફાળવ્યા છે તો એ અહીંયા શિક્ષક પોતાની મરજી મુજબ ગોઠવી શકે છે વિષય વસ્તુ કેવા પ્રકારનું છે એ નજરમાં રાખીને આ ગોઠવવાનું છે તો મેં આ બે ગુણ છે એ જ્ઞાનાત્મક ક્ષેત્રના સ્તરમાં અને વસ્તુલક્ષી પ્રકારના પ્રશ્નમાં ફાળવ્યા છે તો અહીંયા બે ગુણ અને કાઉસમાં બે દર્શાવ્યું છે કાઉસમાં જે દર્શાવ્યું છે એ પ્રશ્નની સંખ્યા દર્શાવે છે અને કાઉસ બહાર જે છે એ ગુણ દર્શાવે છે આગળ પણ એ સૂચના આવશે તો જે આગળનો વિષયવસ્તુ ભારાંકનું કોષ્ટક હતું તે આધારે મને એવો ખ્યાલ આવે છે કે મારે રાસાયણિક બંધના નિર્માણના પેટા એકમમાં બે ગુણ ફાળવવાના થાય અને મેં બે ગુણ અહીંયા ફાળવી દીધા માટે એનો કુલ છે એ હું પ્રાપ્ત કરી શકું આ બંને જગ્યાએ કુલ પ્રાપ્ત કરવાનો છે પ્રશ્નના પ્રકાર આધારિત કુલમાં ઓબ્જેક્ટિવમાં બે કર્યા અને ઓવરઓલ એ મુદ્દા માટેના બે ગુણ એવી રીતે કુલ અહીંયા મૂક્યા હવે આપણે ફરી પાછા જશું ત્રણ કોષ્ટક તરફ બીજો મુદ્દો જોશું પણ જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા હવે કેટલુંક મેં લાલ રંગથી માઇનસ કરેલું દર્શાવ્યું છે એ આપણને સૂચવે છે કે આટલી વિગતો આટલા ગુણ ફળવાઈ ગયા જેમ કે રાસાયણિક બંધના નિર્માણ સામે બે ગુણ તમે જુઓ તો એની પાછળ માઇનસ બે કરેલા છે એટલે કે એના ગુણ ફળવાઈ ગયા છે હવે ગુણ ક્યાં ફળવ્યા હતા તો જ્ઞાનાત્મક ક્ષેત્રમાં જ્ઞાનના સ્તરમાં ફાળવ્યા હતા તો જ્ઞાનના સ્તરના છ ગુણ હતા એમાંથી બે ગુણ ફળવાઈ ગયા એટલે હવે માત્ર મારે ચાર ગુણ જ ફાળવવાના રહેશે એ મારા ધ્યાન પર આવે ત્યાર પછી પ્રશ્નના પ્રકાર આધારે તો બંને મેં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં મૂક્યા એટલે વસ્તુલક્ષીમાં મૂક્યા તો કુલ પાંચ વસ્તુલક્ષી પ્રશ્નો હતા એમાંથી બે તો મેં ફાળવી દીધા તો એ મને નજર સામે રહે એટલા માટે હું અહીંયા એને માઇનસ કરતો જઈશ હવે હું બીજા તબક્કે બીજા પેટાયકમ તરફ જાઓ જેમાં આઈનીય બંધની વાત છે જેમાં સાત ગુણ ફાળવ્યા છે તો અહીંયા સમજના સ્તરમાં એક ગુણ ફાળવ્યો છે ઉપયોજનના સ્તરમાં ત્રણ ગુણ ફાળવ્યા છે અને કૌશલ્યના સ્તરમાં પણ ત્રણ ગુણ ફાળવ્યા છે તો આ રીતે કુલ એના સાત ગુણ ફાળવ્યા એટલે પ્રશ્નની સંખ્યા આધારિત કુલ આપણે કરી દેવા પડે જેમાં ત્રણ ગુણ સમજના અને ત્રણ ગુણ સોરી ત્રણ ગુણ ઉપયોજનના અને ત્રણ ગુણ કૌશલ્યના એમ કરીને છ ગુણ એ ટૂંક જવાબીમાં જશે અને એની પ્રશ્નોની સંખ્યા બે થશે જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એક ગુણનો થશે એમ કુલ સાત ગુણ અને તેના માટે ત્રણ પ્રશ્નો એવું આપણે અહીંયા ગોઠવ્યું છે હવે એ માટે આપણે પાછા આ ત્રણેય કોષ્ટકમાં એ ફાળવેલા ગુણને માઇનસ કરી દઈએ જેથી આપણને ખ્યાલ રહે કે હવે પછી બીજે ક્યાં ક્યાં ગુણ ફાળવી શકાશે તો તમે અહીંયા જોઈ શકો છો કે આઈની બંધમાં સાતે સાત ગુણ ફાળવી દીધા એટલે એને સાત માઇનસ કરી દીધા છે તેમાં સમજના સ્તરમાં ત્રણ હતા અને સમજના સ્તરનો એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હતો એટલે સમજમાંથી એક માઇનસ કર્યો ત્રણ ગુણ ઉપયોજનના અને ત્રણ ગુણ કૌશલ્યના એમાંથી આપણે માઇનસ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ રહે કે હવે પછી કેટલી સંખ્યામાં ક્યાં ક્યાં મૂકી શકાશે એ જ રીતે ત્રીજા એકમ પેટા એકમમાં આપણે ગુણ ફાળવીએ તો અહીંયા જ્ઞાનમાં ઓબ્જેક્ટિવ પ્રકારમાં એક ગુણ ફાળવ્યો છે સમજના સ્તરમાં નિબંધાત્મકમાં પાંચ ગુણ ફાળવ્યા છે વળી સમજના સ્તરમાં જ ટૂંક જવાબીમાં ત્રણ ગુણ ફાળવ્યા છે અને સમજના સ્તરમાં જ વસ્તુલક્ષીમાં એક ગુણ ફાળવ્યો છે જેનો પણ કુલ સરવાળો આપણે જમણા છેડા પર કરી દઈએ છીએ જો આ બાબત આપણે સાવચેતીપૂર્વક કરતા રહેશું તો આપોઆપ આપણી બ્લૂ પ્રિન્ટમાં એટલે કે ત્રિપરિમાણ દર્શક કોષ્ટકમાં આંકડાઓ છે સરસ રીતે ગોઠવાતા જશે જો આપણે આવું ધ્યાન નહીં રાખીએ તો કદાચ ભૂલ થવાની શક્યતા છે મારી તમને સૌને વિનંતી છે કે શરૂઆતમાં આપણે પેન્સિલ અને રબર લઈને જ બેસીએ બ્લૂ પ્રિન્ટ પેન્સિલ રબરની મદદથી જ તૈયાર કરીએ બધા જ પ્રકારના આંકડાઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય પછી એને આપણે ફેર બનાવીએ તો સરળતા રહેશે હવે આમાં ક્યાં ભૂલ થવાની શક્યતા રહે માનો કે હું અત્યારે આંકડાઓ ગોઠવી રહ્યો છું મારી મરજી મુજબ વિષય વસ્તુના પ્રકારને આધારે હું ગોઠવી રહ્યો છું પણ કોઈવાર એવું બને કે હું ઈચ્છતો હોઉં કે બીજા પેટા એકમમાં સમજના સ્તરમાં મારે ટૂંક જવાબી પ્રશ્નમાં આંકડો મૂકવો છે પણ એના બદલે ભૂલથી એ આંકડો વસ્તુલક્ષીમાં મૂકાઈ જાય અને છેલ્લે મને કુલ સંખ્યાઓ મેળવવામાં તકલીફ થાય તો જ્યારે પણ આપણે આંકડાઓ સાથે કામ કરીએ છીએ આવા નાના નાના ખાનાઓમાં આંકડાઓ મૂકવાનું કામ કરીએ છીએ તો ખૂબ ચોકસાઈ અને ચીવટ રાખશું તો આપોઆપ કામ સરળ થતું જશે તો અહીંયા આપણે જોયું કે ત્રણ પેટા એકમ સુધી આંકડાઓ મૂકાઈ ગયા છે ત્યાર પછી એ આપણે ત્રીજા એક પેટા એકમના ગુણ પણ માઇનસ કરશું તમે જોઈ શકો પી સહસંયોજક બંધ દસ ગુણ ફાળવી દીધા તેમાં આપણે ટૂંક જવાબીમાં ત્રણ નિબંધાત્મકમાં પાંચ અને વસ્તુલક્ષીમાં બે એમ કુલ દસ ગુણ ફાળવ્યા છે હેતુઓની વાત કરીએ તો જ્ઞાનના સ્તરનો એક ગુણનો હેતુ અને સમજના સ્તરના નવ ગુણના હેતુની આપણે વાત અહીંયા ગોઠવી છે આ પછી છેલ્લા પેટા એકમ માટે આપણે ગોઠવણી કરવાની થાય છે કદાચ અહીંયા સુધી કંઈ પ્રશ્ન ન થાય એવું બને પણ છેલ્લા પેટા એકમમાં આપણે જો આ ત્રણેય કોઠાને ધ્યાન પર લઈ અને આંકડાઓ ગોઠવશું તો બહુ સરળતા રહેશે તો ભૂલ થવાની શક્યતા નથી તો આ આંકડાઓને ધ્યાન પર રાખી અને છેલ્લા એકમ હાઇડ્રોજન બંધમાં હું આ રીતે આંકડા ગોઠવું છું જ્ઞાનના સ્તરમાં ટૂંક જવાબી ત્રણ ગુણ સમજના સ્તરમાં નિબંધાત્મક પાંચ ગુણ ઉપયોજનના સ્તરમાં ત્રણ ગુણ આ રીતે એને ગોઠવું છું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે જગ્યાએ પાંચ ગુણ દર્શાવ્યા છે તેમાંથી એક જગ્યા પર એસ્ટ્રિક સાઇન કરી છે જે વિકલ્પ દર્શાવે છે આ વિકલ્પવાળો પ્રશ્ન છે એવો ખ્યાલ આવે છે હવે આપણે વિકલ્પ તરીકે કોઈ એક પ્રશ્ન વિચાર્યો પણ વિદ્યાર્થીને જ્યારે પ્રશ્નપત્ર મળશે ત્યારે એની ચોઈસ હશે કે એને કયો વિકલ્પ વિચારવો છે એટલે એના માટે તો બંને પ્રશ્નો વિકલ્પ હશે એમાંથી કોઈ એ એક પ્રશ્નનો ઉત્તર આપશે તો સારું પ્રશ્નપત્ર રચવા માટે આપણે વિકલ્પ આપતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે બંને વિકલ્પોનું કઠિનતા મૂલ્ય સરખું હોય બંને વિકલ્પો છે એ એક સરખા હેતુની ચકાસણી માટેના હોય જેથી કરીને વિદ્યાર્થી કોઈપણ એકનો ઉત્તર આપશે તેનું મૂલ્યાંકન તેની હેતુ સિદ્ધિ છે એ નિશ્ચિત પ્રકારે જ જોવા મળશે જો આપણે એવું કરીએ કે વિકલ્પવાળો જે પ્રશ્ન છે એ જ્ઞાનના સ્તરનો આપીએ અને બીજો કૌશલ્યના સ્તરનો આપીએ તો કદાચ એવું બને કે મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્ઞાનના સ્તરવાળો જે વિકલ્પ છે એનો જ ઉત્તર આપે જે અઘરો લાગે કઠિન જણાય તેવા પ્રશ્નોનો ઉત્તર કોઈ આપે જ નહીં પરંતુ વિકલ્પ જ્યારે આપીએ છીએ ત્યારે આપણે ધ્યાન પર લેવાનું છે કે બંનેનું કઠિનતા મૂલ્ય સરખું ઉજળવાય બંનેમાં એના હેતુઓ છે એક જ કક્ષાના હોય વિષય વસ્તુ ભલે કદાચ જુદા જુદા વિભાગનું હોય જેવું અહીંયા જોવા મળે છે તો અહીંયા મેં આગળના ત્રણ કોઠાને આધારે ત્રિપરિમાણ દર્શક કોષ્ટકમાં આંકડાઓ મૂક્યા છે મારી પાસે સમય ઓછો હોય અને અહીંયા તમને એ જે કાંઈ ચેકચાક કરી કરવી પડી હોય કે સુધારા કરવા પડ્યા હોય એ દર્શાવવાની શક્યતાઓ ઓછી હોવાને કારણે તમને બહુ સરળતાથી એવું લાગી ગયું હશે કે આંકડાઓ બધા ગોઠવાઈ ગયા છે અને તમારે પણ ગોઠવાય જ જશે જો તમે આગળના ત્રણ કોષ્ટકો નજર સામે રાખશો જ્યાં જ્યાં જે જે તમે ગોઠવતા જાઓ એટલું માઇનસ કરતા જશો હવે ક્યાં કેટલું ગોઠવવાનું બાકી રહ્યું તે જોતા જઈ અને પછી આંકડાઓ ગોઠવશો તો આપોઆપ આ આંકડાઓ છે સરસ રીતે ગોઠવાઈ જશે તો આપણે પ્રશ્નના પ્રકાર આધારિત કુલ તો સતત કરતા ગયા છીએ અને એના આધારે દરેક પેટાયકમના કુલ પણ મેળવતા ગયા છીએ હવે આપણે પ્રશ્ન પ્રકાર આધારે કુલ અને હેતુ આધારે કુલ સૌથી નીચેના જે બે રો છે એમાં કરવાના થશે તો એ આપણે કરી દઈએ પણ એ પહેલાં આપણે જોઈએ કે જેટલું પણ આપણે ફાળવ્યું છે શું એટલું બધું માઇનસ થઈ ગયું તો આ કોષ્ટકને આધારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં જેટલા જેટલા ગુણ ફાળવ્યા હતા એટલા એટલા ગુણ આપણે માઇનસ કરી દીધા છે એનો અર્થ કે એટલા એટલા ગુણો આપણે ગોઠવી દીધા છે એટલે આપણી બ્લૂ પ્રિન્ટ યોગ્ય સ્વરૂપે બની છે બીજી પારાશીસી એ છે કે અહીંયા જેટલા પણ કુલ થાય છે તેને આપણે આગળના ત્રણ કોષ્ટકો સાથે સરખાવશું એટલે પણ ખ્યાલ આવશે કે આપણી બ્લુ યોગ્ય બની છે કે કેમ અહીંયા હવે આપણે પ્રશ્નના પ્રકાર આધારે કુલ જોઈએ તો જ્ઞાનના સ્તરમાં ત્રણ ગુણ સમજ ત્રણ ગુણ છે એ ટૂંક જવાબીના ત્રણ ગુણ છે એ ઓબ્જેક્ટિવ ટાઈપના એમ કરીને કુલ છ ગુણ છે એ ફાળવ્યા છે જે જ્ઞાનના સ્તરના હેતુ આધારિત છે પછી સમજના સ્તર માટે વાત કરીએ તો પાંચ ગુણનો એક પ્રશ્ન અને પાંચ ગુણનો એક વિકલ્પવાળો પ્રશ્ન ત્રણ ગુણનો એક પ્રશ્ન જે ટૂંક જવાબી છે અને આયનીય બંધ તથા બંધ બંનેમાંથી એક ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એમ કુલ મળીને દસ ગુણ વત્તા પાંચ ગુણ વિકલ્પના એ જ રીતે ઉપયોગના અને કૌશલ્યના પણ આપણે કુલ મેળવી શકીએ છીએ અને એ જોઈ શકીએ છીએ તો હવે આપણને અહીંયા કુલ ત્રણ પ્રકારના કુલ મળે છે એક પ્રશ્નના પ્રકાર આધારિત કુલ મળે છે એક આપણને હેતુ આધારિત કુલ મળે છે અને એક વિષય વસ્તુ આધારિત કુલ મળે છે આગળના ત્રણેય કોષ્ટકના કુલ સાથે આને સરખાવશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી બ્લૂ સાચી બની છે કે નહીં અહીંયા આપણે જોઈએ કે રાસાયણિક બંધનું નિર્માણના એકમ માટે કુલ બે ગુણ ફાળવાયા છે આયનીય બંધ માટે સાત ગુણ સહસંયોજક બંધ માટે દસ ગુણ અને હાઇડ્રોજન બંધ માટે છ ગુણ તો આગળના કોષ્ટકમાં આપણે જોઈએ એવું છે તો આપણે એવું જોઈ શકીએ છીએ કે હા રાસાયણિક બંધ માટે બે આયનીય બંધ માટે સાત સહસંયોજક બંધ માટે દસ તથા હાઇડ્રોજન બંધ માટે છ ફરી આપણે જોશું પ્રશ્ન પ્રકાર પ્રમાણે ભારાંક નીચેથી બીજી રો એમાં જમણા તરફ જે કુલ આપ્યા છે છેલ્લેથી બીજું તેને જોશું તો એસેટાઇપ ક્વેશ્ચનમાં પાંચ વત્તા પાંચ એટલે કે એક પાંચ માર્કનો પ્રશ્ન અને એક વિકલ્પનો પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન પંદર માર્કના અને ઓબ્જેક્ટિવ ટાઈપ પાંચ માર્કના તો આપણે આગળના કોષ્ટકમાં એ જોઈ શકીએ છીએ એ જ પ્રમાણે ગોઠવાયેલું છે તો એ વિભાગ પણ આપણો સાચો ગોઠવાયો છે એવું નક્કી થાય છે ત્રીજો જે આપણે કુલ જોવાનો છે હેતુ આધારિત કુલ જોવાનો છે જે નીચેની સૌથી છેલ્લી રો છે એ જ્ઞાનના છ મૂક્યા છે સમજના દસ છે ઉપયોજનના છ છે અને કૌશલ્યના ત્રણ તો આગળનો આપણું હેતુઆધારિત ગુણભાર જોઈએ તો ખ્યાલ આવશે કે જ્ઞાનના છ સમજના દસ ઉપયોજનના છ અને કૌશલ્યના ત્રણ ગોઠવાયેલા છે તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે કે આપણી બ્લુ સાચી બની છે હવે એ બધાનો કુલ સરવાળો એ જમણા કોર્નરમાં સૌથી છેલ્લે જોવા મળે છે ત્યાં પણ એક સરખી સંખ્યા આવવી જોઈએ અહીંયા આપણે નીચે સૂચના વાંચીએ તો ખ્યાલ આવે છે કે કૌશની બહાર દર્શાવેલી સંખ્યા ગુણ છે કૌશની અંદરની સંખ્યા એ પ્રશ્નોની સંખ્યા દર્શાવે છે તો સૌથી નીચે જમણા કોર્નરમાં જે ત્રણ બાબતો જોવા મળે છે ત્યાં ત્રણેયમાં એક જ સરખી સંખ્યા આવવી જોઈએ જેમ કે પચીસ ગુણ અગિયાર પ્રશ્નો પચીસ ગુણ અગિયાર પ્રશ્નો વધતા એક વિકલ્પવાળો પ્રશ્ન તેનાથી પણ આપણને ખ્યાલ આવે છે કે આપણી બ્લૂ પ્રિન્ટ યોગ્ય બની છે હવે બ્લૂ પ્રિન્ટ તો યોગ્ય બની ગઈ પણ આપણો હેતુ તો પ્રશ્નપત્ર તૈયાર કરવાનો હતો એ માટે આપણે શું કરશું તો પહેલાં તો જે આપણે હેતુઓ તારવ્યા છે તે હેતુઓ તરફ જશું એ હેતુઓને ધ્યાન પર લેશું અને સાથે સાથે આપણું ત્રિપરિમાણ દર્શક કોષ્ટક છે તેને જોશું હવે શું કરશું તો પહેલું જોશું કે રાસાયણિક બંધનું નિર્માણ તેમાં આપણે જ્ઞાનના સ્તરના વસ્તુલક્ષી પ્રકારના બે પ્રશ્નો વિચાર્યા છે તો આપણે હવે જ્ઞાનાત્મક સ્તરના જેટલા પણ હેતુ રચ્યા છે એ બધા જોવાના છે હવે અહીં એની પાછળની સંખ્યા લખેલી કામ લાગશે જ્યાં જ્યાં એક લખ્યો છે તે જ જોવાના છે અને તેમાંથી વિચારવાનું છે કે કયા હેતુની સિદ્ધિ આપણે ચકાસવી છે કયા હેતુની સિદ્ધિ ચકાસવા માટે એક ગુણનો પ્રશ્ન અહીંયા રચી શકાય છે તો એ રીતે આપણે અહીંયા કેટલાક જે તમને લાલ રંગથી હેતુઓ દર્શાવ્યા છે એની પસંદગી કરી છે કે જે જ્ઞાનાત્મક સ્તરમાંથી આપણે એની હેતુ સિદ્ધિ ચકાસી શકીએ એવી જ રીતે બીજા પેટા એકમ માટે ત્રીજા પેટા એકમ માટે અને ચોથા પેટા એકમ માટે જ્યાં જ્યાં જ્ઞાનાત્મક સ્તરનું ચકાસવાનું વિચાર્યું છે ત્યાં ત્યાં તેના હેતુઓ આવી રીતે આપણે પસંદ કર્યા એ જ રીતે પછી સમજના સ્તરનું વિચારશું તો એ માટે સમજના સ્તરના બધા જ હેતુ આપણી નજર સમક્ષ હશે તેમાંથી કયા પેટા એકમ માટે કેટલા ગુણમાં પૂછી શકાય કેટલા ગુણમાં તેની હેતુસિદ્ધિ નક્કી કરી શકાય તે આધારે કેટલાક હેતુઓ આપણે પસંદ કરશું અહીંયા પણ શિક્ષકની પોતાની વિવેકબુદ્ધિ પોતાની ઈચ્છા અનુસાર એ કામ કરી શકે છે હેતુઓ પસંદ કરી શકે છે પણ યાદ રહે કે એ બ્લુપ્રિન્ટ આધારિત જ હોવું જોઈએ તો અહીંયા આ રીતે આપણે સમજના કેટલાક હેતુઓ પસંદ કર્યા એ જ રીતે ઉપયોજન અને કૌશલ્યના હેતુ માટે વિચારશું એમાંથી પણ કેટલાક હેતુઓ બ્લુપ્રિન્ટ આધારિત પસંદ કરશું હવે આપણી પાસે બધા જ પેટા એકમ માટે બધા જ પ્રકારના હેતુઓ માટેના જેની આપણે હેતુ સિદ્ધિ ચકાસવી છે તેવા હેતુઓ મળી ગયા છે આ હેતુઓને અલગ તારવી લેશું પછી શું કરશું આ હેતુઓને આપણે પ્રશ્નમાં પરિવર્તિત કરશું જેમ કે વિદ્યાર્થીઓ હાઇડ્રોજન બંધનું મહત્ત્વ જણાવે આવો હેતુ છે જો આ હેતુ સિદ્ધિ ચકાસવી છે તો આનો હું આવો પ્રશ્ન રચી દઉં હાઇડ્રોજન બંધનું મહત્ત્વ જણાવો હાઇડ્રોજન બંધનું મહત્ત્વ સ્પષ્ટ કરો તમારા મતે હાઇડ્રોજનનું મહત્ત્વ વર્ણવો આવા કોઈ પણ પ્રશ્ન આપણે રચી શકીએ બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થીઓ હાઇડ્રોજન બંધનું અર્થ સ્પષ્ટ કરે તો એનો પ્રશ્ન આપણે એવું રચી શકીએ ઉદાહરણ આપીને સમજાવો હાઇડ્રોજન બંધ તો દરેકે દરેક હેતુને આપણે આવા પ્રશ્નના સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવાના આ પરિવર્તિત કરી દીધા પછી પ્રશ્નપત્રનું જે માળખું આપણું નિર્ધારિત થયું છે એ માળખાને અનુરૂપ જે પ્રશ્ન જે મુખ્ય પ્રશ્નમાં ગોઠવાતો હોય ત્યાં ગોઠવવાનો અને એ પ્રકારે આપણે આપણું અંતિમ પ્રશ્નપત્ર છે એ તૈયાર કરી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે હવે આપણે આપણી બ્લૂ પ્રિન્ટને બહુ સારી રીતે બનાવી છે અને બ્લુપ્રિન્ટ આધારિત જ પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે અને કોઈ અન્ય વ્યક્તિને જો એ તપાસવું હોય તો તપાસી શકે એવી વ્યવસ્થા આપણે કરવી છે તો દરેક પ્રશ્નની બાજુમાં કયા હેતુ સ્તરનો પ્રશ્ન છે અને કયા પેટા એકમમાંથી લેવામાં આવ્યો છે તે બંને લખી દેશું તો એના આધારે બ્લુપ્રિન્ટ અને પ્રશ્નપત્રનો તાળો મેળવી શકાશે અને જો આપણે આવું કામ કરશું તો કોઈપણ વ્યક્તિ જ્યારે પ્રશ્નપત્ર જોશે બ્લૂ જોશે ત્યારે ચોક્કસપણે નિર્ધારિત કરી શકશે કે તમે બ્લૂ આધારિત જ પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે અને તો આપણને એનો લાભ ચોક્કસ મળશે તો પ્રશ્નપત્ર આ રીતે આપણે તૈયાર કરીએ છીએ પ્રશ્નપત્ર તૈયાર કરીએ એટલે આપણું કામ પૂર્ણ થતું નથી બ્લૂ મૂલ્યાંકન યોજનાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે તેમાં ગુણાંકન યોજના અને પ્રશ્નવાર પૃથ્થકરણનો પણ સમાવેશ થાય છે જેની આપણે વાત કરીએ તો ગુણાંકન યોજના જોઈએ ગુણાંકન યોજના શું છે દરેક મુખ્ય પ્રશ્નના દરેક પેટા પ્રશ્નમાં અપેક્ષિત ઉત્તર શું છે એને કેવી રીતે ગુણ આપવાના છે એ દર્શાવતું માળખું પ્રશ્નપત્ર કોઈ એક શિક્ષક તૈયાર કરે છે શાળા કક્ષાએ તૈયાર થયેલું પ્રશ્નપત્ર પોતાના જ વિદ્યાર્થીઓ માટે હોય તો એ જ શિક્ષક એના ઉત્તરપત્રો ચકાસવાના છે પણ બોર્ડની પરીક્ષાઓ હોય એવી કોઈ જાહેર પરીક્ષાઓ હોય ત્યારે પ્રશ્નપત્ર કોઈ તૈયાર કરે છે અને તપાસનારા અનેક લોકો હોય છે તો એ તપાસનારા લોકોના પૂર્વગ્રહો કે એમની આવડત કે અણાવડતનો ભોગ વિદ્યાર્થી ન બને માટે આવી ગુણભાર યોજના પણ ગુણાંકન યોજના પણ આપવામાં આવે છે એ જોઈને દરેક શિક્ષક નક્કી કરી શકે કે વિદ્યાર્થીએ લખેલા ઉત્તરને કેટલા ગુણ આપવા અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ મુખ્ય પ્રશ્ન એક છે તેનો પેટા પ્રશ્ન એક છે જેમાં પ્રશ્ન એવો હતો જે બહુ સ્પષ્ટ રીતે કદાચ તમે ન જોઈ શક્યા આગળના ઉદાહરણમાં પણ એ પ્રશ્ન એવો હતો કે ક્લોરાઈડ આ પરમાણુ ક્રમાંક શું હોય તો એમાં જે જુદા જુદા વિકલ્પ હતા તેમાંથી બી વિકલ્પ જે છે એ સાચો છે તો અપેક્ષિત ઉત્તરમાં એ લખી દીધો એની સામેને એક ગુણ અને કુલ એના કેટલા ગુણ તો એના કુલ ગુણ એક જ છે આ રીતે બધા જ પ્રશ્નોનું તમારે ગુણાંકન દર્શાવવાનું છે હવે એક નીચે ઉદાહરણ આપ્યું છે એ નિબંધાત્મક પ્રશ્નનું ઉદાહરણ આપ્યું છે મુખ્ય પ્રશ્ન ત્રણ છે જેમાં વિસ્તૃત માહિતી અથવા વિસ્તૃત રીતે ઉત્તર આપો એવો પ્રશ્ન હોય એનો પેટા પ્રશ્ન પહેલો જેમાં સહસંયોજક બંધ ની સંકલ્પના સ્પષ્ટ કરવાની હોય એવી વાત હોય તો એમાં અપેક્ષિત ઉત્તર શું છે તો અપેક્ષિત ઉત્તરમાં બંધની વ્યાખ્યા હોઈ શકે તેના વિશેની સમજૂતી હોઈ શકે અને તેના ઉદાહરણો હોઈ શકે તો જો વિદ્યાર્થી તેની વ્યાખ્યા આપશે તો તેને એક ગુણ આપવાનો છે સાચી સમજૂતી આપશે તો બીજા ત્રણ ગુણ આપવાના છે ઉદાહરણો પણ આપશે તો બીજો એક ગુણ આપવાનો છે એમ કુલ પાંચ ગુણ આપવાના થાય છે પણ કોઈક વિદ્યાર્થીએ માત્ર વ્યાખ્યા જ લખી છે તો ચકાસનારને ખ્યાલ આવી જશે કે આને માત્ર એક ગુણ જ મળે જો કોઈ વિદ્યાર્થીએ વ્યાખ્યાને સમજૂતી પણ આપી છે તો એને ચાર ગુણ આપશે તો કેવા પ્રકારના ઉત્તરને કેટલા ગુણ ફાળવવાના થશે તે દર્શાવતું કોષ્ટક એટલે ગુણાંકન યોજના તો આ પણ આપણે તૈયાર કરવાનું છે અને છેલ્લે છે પ્રશ્નવાર પૃથક્કરણ જેનાથી આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા સમયમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થી પૂરું કરી શકશે તેની કઠિનતા કેવા પ્રકારની રહેશે એ બધી બાબતનો આપણને અણસાર મળશે જેમાં પ્રશ્નનો ક્રમ એ પ્રશ્ન કયા હેતુને ચકાસે છે તે હેતુ તેમાં કયા વર્તન પરિવર્તન જોડાયેલા છે તે એ કયા એકમ પેટા એકમનો મુદ્દો છે તે કયા પ્રકારનો પ્રશ્ન હશે તેને કેટલા ગુણ ફળવાયેલા છે એનો ઉત્તર લખવા માટે કેટલો સમય જશે અને તેની કઠિનતા કેવા પ્રકારની ગણાય આટલી વિગત આપણે વિચારવાની થાય અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે પહેલાં પ્રશ્ન મુખ્ય પ્રશ્ન એકનો પેટા પ્રશ્ન એક જે હતું ક્લોરાઇડ આયનની પરમાણુ ક્રમાંક તો એ જ્ઞાનના હેતુને ચકાસે છે વર્તન પરિવર્તન શું છે તો યાદ કરીને કહેવાનું છે મુખ્ય એકમ એક પેટા એકમ એક આ વસ્તુલક્ષી પ્રકારનો પ્રશ્ન છે તેના માટે એક ગુણ ફળવાયો છે લગભગ એકાદ મિનિટમાં એનો ઉત્તર આપી શકાય અને આ સરળ ગણાય એવી જ રીતે દરેક પ્રશ્નનું આપણે પૃથકરણ કરવાનું છે અહીંયા વધુ એક ઉદાહરણ આપ્યું છે બીજો પ્રશ્ન જે ટૂંક જવાબી છે ટૂંકમાં ઉત્તર આપો એનો પહેલો જે ઉપયોજનના સ્તરનો હેતુ ચકાસે છે તેમાં વર્તન પરિવર્તનમાં વિદ્યાર્થીએ કારણ આપવાનું થાય છે એ પેટા એકમ બેમાંથી લેવાયેલો છે ટૂંક જવાબી પ્રકારનો પ્રશ્ન છે બે ગુણ ફળવાયેલા ત્રણ ગુણ ફળવાયેલા છે અને એનો ઉત્તર આપવા માટે લગભગ ત્રણથી ચાર મિનિટ જશે અને પ્રમાણમાં આ કઠિન ગણાય તો દરેક પ્રશ્ન દરેક પેટા પ્રશ્નને આપણે આ રીતે પૃથકત કરી અને દર્શાવવાનું રહે છે તો જ્યારે આપણે આ કાર્ય પૂર્ણ કરીએ ત્યારે આપણે ખરા અર્થમાં બ્લુપ્રિન્ટ પૂર્ણ કરી એમ કહેવાય તો મિત્રો આપણે જોયું કે એક બ્લુપ્રિન્ટ દ્વારા કેવી રીતે એક સારું આદર્શ પ્રશ્નપત્ર રચી શકાય છે આ માટે આપણે બ્લુપ્રિન્ટનો અર્થ સમજ્યા તેનું મહત્ત્વ જાણ્યું બ્લુપ્રિન્ટ રચવાના સોપાનોમાંથી પસાર થયા ઉદાહરણ લઈને સમજ્યા કેવી રીતે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની છે શું શું ધ્યાન રાખવાનું છે કેવી કેવી ભૂલો થવાની સંભાવના રહે છે એની વાત કરી ત્યાર પછી બ્લુ પ્રિન્ટના આધારે કેવી રીતે પ્રશ્નપત્ર રચી શકાશે હેતુઓને પ્રશ્નમાં પરિવર્તિત કરી અને પ્રશ્નપત્રના માળખામાં ગોઠવવાથી કેવી રીતે એક સારું પ્રશ્નપત્ર બનશે તેની પણ વાત કરી અને અંતમાં આ પ્રશ્નપત્ર ચકાસવા માટે ગુણાંકન યોજના કેવી રીતે તૈયાર થાય તે રજૂ કર્યું અને પ્રશ્નપત્રનું સંપૂર્ણ વિહગાવલોકન થઈ શકે તેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે તે માટે પ્રશ્નવાર પૃથ્થકરણ પણ કર્યું તો મિત્રો આશા છે કે આપ સૌને બ્લૂ પ્રિન્ટ બનાવવાનો અનુભવ કામ લાગશે બ્લૂ પ્રિન્ટ બનાવશો અને વિદ્યાર્થીઓ સમક્ષ એ કસોટી લેશો ત્યારે એક આદર્શ પ્રશ્નપત્ર દ્વારા કસોટી લીધાનો તમને સંતોષ થશે આભાર